नमस्ते गुजरात, वेलकम टू वशिष्ठ जेडब्ल्यू क्रिएट आईआईटीएन एंड एनआईटीएन ना ऑनलाइन प्लेटफॉर्म पर तमारू फरीथी हूँ हार्दिक स्वागत करूँ छू। मित्रों, आपणे 11मा धोरणमा पहेलो चेप्टर जे गण सिद्धांत छे, ए गण सिद्धांत में एनसीईआरटी अने जेडब्ल्यू नी व्याख्याओ अने तेना एक्जाम्पल आपणे जोवा छे। मित्रों, सरस मजानी व्याख्याओ सौ प्रथम आपणे जोईए। गण सिद्धांत सेट थियरी, एमां सौ प्रथम एनसीईआरटी नी डेफिनेशन आवशे। खाली गण, जेने आपणे रिक्त गण पण कहेवाय छे, जे गणमां एक पण सभ्य ना होय तेवा गणने खाली गण कहे छे, जेने आ संकेत अथवा आ संकेतथी दर्शावाय छे। मित्रों, एक वस्तु ध्यान राखो, विद्यार्थीओ वधारे आ संकेतने पण खाली गण कहे छे। आ गणनी अंदर एक घटक छे એટલે આને ખાલી ગણ કહેવાશે નહીં। આ ખાસ ધ્યાન રાખવું। રિક્ત સેટ, રિક્ત ગણ અથવા ખાલી ગણ અથવા એમટી સેટ, એ તમે આ રીતે દર્શાવી શકો છો। નેક્સ્ટ તમે જોઈ શકો છો શાંત ગણ, જે ગણમાં સભ્ય સંખ્યા નિશ્ચિત હોય તેવા ગણને શાંત ગણ કહેવાય। મતલબ સભ્યની સંખ્યા જે છે એ ફિક્સ હોવી જોઈએ, નિશ્ચિત હોવી જોઈએ, તમે ગણી શકો તેવી હોવી જોઈએ, તો શું કહેવાય એને? શાંત ગણ। અનંત ગણ, પહેલી આ બીજી જે વ્યાખ્યા છે શાંત ગણ, એના કરતાં વિરોધી ડેફિનેશન તમે કહી શકો છો। અનંત ગણ, જે ગણમાં સભ્ય સંખ્યા નિશ્ચિત ના હોય તેવા ગણને અનંત ગણ કહીએ છીએ, તેવા ગણને અનંત ગણ કહેવાય છે। જેમ કે તમે એન કહી શકો છો, ઝેડ કહી શકો છો, ક્યુ કહી શકો છો, આર કહી શકો છો, આ બધા જે છે એ અનંત ગણ આપણે કહી શકીએ છીએ। એકાકી ગણ, જે ગણમાં એક જ સભ્ય હોય, જેમ કે અહીંયા છે આ જે સેટ છે એ ગણની અંદર એક ઘટક છે, ભલે તે ઘટક 5 હોય પણ તે ઘટક છે, મતલબમાં એ ગણને શું કહેવાય? એકાકી ગણ। એકરૂપ ગણ, જે ગણમાં સભ્ય સંખ્યા સમાન હોય, સભ્ય સંખ્યા સમાન હોય તેવા ગણને શું કહેવાય? એકરૂપ ગણ। જેમ કે કોઈ એક ગણ લઈએ જેમાં 1, 2, 3 ઘટકો હોય અને બીજો ગણ લઈએ જેમાં આપણે સ્મોલ એ બી સી ઘટકો હોય, તો બંનેમાં 3-3 ઘટકો થયા તો એ સભ્ય સંખ્યા ઇક્વલ થઈ, તો એને શું કહેવાય? એકરૂપ ગણ। ત્યારબાદ જોઈશું સમાન ગણ, જે ગણમાં સભ્ય સંખ્યા અને સભ્યો પણ સરખા હોય। આ ખાસ ધ્યાન રાખવાનું, સભ્ય સંખ્યા તો બરાબર છે પણ સભ્ય પણ કેવા હોવા જોઈએ? સમાન। જેમ કે ગણ એકમાં 1, 2, 3 તો બીજા ગણમાં પણ 1, 2, 3 હોવું જોઈએ, તો જ શું કહેવાય એને? ઇક્વલ સેટ, સમાન ગણ। ઉપગણ, સબસેટ, ગણ એના તમામ ઘટકો ગણ બીમાં હોય તો તેવા ગણને શું કહેવાય? એનો ગણ એ ને ગણ બીનો ઉપગણ કહેવાય છે, જેને એ સબસેટ ઓફ બી વડે દર્શાવાય, એના તમામ સભ્ય બીમાં હોવા જોઈએ। જેમ કે ઉદાહરણ અહીંયા છે, ગણ એમાં ધારો કે 1, 2, 3, તો ગણ બીમાં 1, 2, 3, 4, 5, 6, 1, 2, 3 એ ગણ બીમાં છે જ, તો ગણ એ ગણ બીનો શું કહેવાય? સબસેટ। આ જ ડેફિનેશન પ્રમાણે ગણ બીને ગણ એનો શું કહેવાય છે? અધિગણ, સુપરસેટ। ગણ એના તમામ ઘટકો ગણ બીમાં હોય તો ગણ બીને ગણ એનો અધિગણ કહે છે। ઉચિત ઉપગણ એટલે કે પ્રોપર સબસેટ, સબસેટ તો ખરો પણ પ્રોપર સબસેટ, તો સબસેટ અને પ્રોપર સબસેટમાં શું ડિફરન્સ છે એ સમજો ખાસ। જો ગણ એ અને ગણ બી માટે એ સબસેટ બી થાય પરંતુ એ ઇઝ નોટ ઇક્વલ ટુ બી હોય, આ એના એ સબસેટ ઓફ બી લખો, તમે એના તમામ ઉપગણ લખો છો ત્યાં, તો એના ઉપગણમાં તે પોતે હોય જ, પણ એ પોતે તમે જો કાઢી નાખો છો, એ પોતે કાઢી નાખો છો તો શું બની જાય છે? ઉચિત ઉપગણ। ત્યારબાદ છે પાવર સેટ, ઘાત ગણ, ગણ એના ઉપગણથી બનતા ગણને શું કહેવાય? ગણ એનો ઘાત ગણ, જેને પી ઓફ એ વડે દર્શાવાય છે। કોઈ પણ ગણ જે છે તમે એના ઉપગણ લખો છો, એ ઉપગણને તમે ગણની અંદર દર્શાવો તો શું થઈ જાય? ઘાત ગણ। મિત્રો, અહીંયા ઉપગણ અને ઘાત ગણ એ બંનેની સભ્ય સંખ્યા જો મેળવવું હોય તો ઉપગણ એટલે એનું સૂત્ર છે 2:n, તો ઘાતગણ પણ એ જ છે, સંખ્યા તે જ રહેવાનું છે, ફક્ત ક્યાં લખવા આટલો ડિફરન્સ છે।
तो उपगण और घातगण आ बने सभ्य संख्या मेलवानु सूत्र सरखू है 2:n। हवे एमा जो उचित उपगण नी सभ्य संख्या मेलवी हो तो उपगण नी सभ्य संख्या 2:n एम शू न होते न हो -1 आ खास ध्यान रखू। उचित उपगण नी सभ्य संख्या सूत्र शू थ 2:n-1। ओके नेक्स्ट जो सार्वत्रिक गण जेटला गणों की चर्चा थती हो आपेला तमाम घटकों नो समावेश करता बनतो जे गण छे एने सार्वत्रिक गण कहेवाय छे। आपणे जेटला पण गणनी चर्चा करता हो धारो के गण ए गण बी गण सी अने गण डी चार गणनी चर्चा आपणे करी रह्या छे। हवे आ चार गणनी अंदर जेटला पण घटकों छे बधा घटकों कोई एक ज गण में तमे भेगा करशो तो ए जे गण बने छे एने कहेवाय छे सार्वत्रिक गण। एनो रिलेशन एनो जे संकेत छे ए संकेत तमे कैपिटल यू वड़े दर्शावो छो। त्यार बाद छे योग गण गण ए मां होय अथवा गण बी मां होय गण ए मां होय अथवा गण बी मां होय तेवा तमाम घटकोथी बनता गण ने शुं कहेवाय योग गण जेनो संकेत छे ए योग बी। गण ए अने गण बी मां होय एवा तमाम घटकों लई लेवा नॉन रिपीटेड तमाम घटकों लेशो तो शुं बनशे योग गण। त्यार बाद आवशे छेद गण गण ए मां होय अने गण बी मां होय आ ध्यान राखजो मित्रों योग एटले अथवा छेद एटले अने गण ए मां होय अने गण बी मां मतलब गण ए अने गण बी मां कॉमन जे घटकों आवे छे एने शुं कहेवाय छेद गण। त्यार बाद अलग गण एना नाम जेवो चलू काम छे अलग गण गण ए अने गण बी माटे जो ए छेद बी इज इक्वल टू 5 होय मतलब ए अने बी मां कॉमन घटकों मळता नथी एक पण कॉमन घटक नथी तो शू कहेवाय एक जे गण आपेला होय तेने अलग गण। त्यार बाद छे तफावत गण गण ए मां होय परंतु गण बी मां ना होय गण बी मां ना होय तेवा घटकोथी बनता गण ने शू कहेवाय तफावत गण जेने ए माइनस बी ए माथी बीना घटकों बात करी देवाना पछी एना जे घटकों वधे छे एने ज तफावत गण कहेवाय। जोजो गण ए माथी गण बीना घटकों बात करता गण एना जे घटकों वधे छे एने ए माइनस बी कहेवाय। एनु एक संक एक सूत्र पण बने छे ए माइनस बी कहेशो अथवा ए छेद बी डेश कहेशो बंने एक ज थशे बराबर तो सूत्र तरीके तमे एनो उपयोग करी शको छो। नेक्स्ट सममित तफावत गण गण ए अने गण बी माटे ए योग बी मां होय परंतु ए छेद बी मां न होय तेवा घटकोथी बनता गण ने सममित तफावत गण कहे छे जेने ए डेल्टा बी वडे दर्शावाय। ए योग बी मां होय पण ए छेद बी मां न होय मतलब ए योग बी मांथी ए छेद बी ना घटको बाद करी बात करता ए योग बी मां जे घटको वधे छे एने सममित तफावत गण कहेवाय। जेनो बीजो एक सूत्र थशे ए माइनस बी योग बी माइनस ए अने पूरक गण गण यू एटले के सार्वत्रिक गण में होय परंतु गण ए में न होय तेवा घटकोथी बनता शू कहेवाय ने पूरक गण जेने ए डेश वडे दर्शावाय छे। एटले आने तमे यू माइनस ए ए डेश इज इक्वल टू यू माइनस ए कही शको छो। ओके नेक्स्ट जोईए आपणे नंबर ऑफ पी ऑफ पी ऑफ पी ऑफ 5 मतलब में घातगण नु सूत्र छे आ तो घातगण नु सूत्र बनावू होय तो सौथी पहला अंदर तमे जोशो आ जे छे आपणे एक सूत्र पहला जोई लीए धारो के नंबर ऑफ पी ऑफ पी ऑफ पी ऑफ ए सौथी पहला आ आनु सूत्र शुं हतुं तो के 2:n आ जेटला पण घटको छे एने फरीथी पावर सेट तो आ धारो के बी होय तो पी ऑफ बी शू थाय 2:b तो 2:2 आ शू थशे 2:b पण बी एटले 2:n छे। धारो के आ सी छे ए पाछो कोण लागशे पी ने तो ए आखू सी सी ए लागशे आ बीजा त्रीजा पी ने तो पी ऑफ सी तो पी ऑफ सी शू थाय 2:c पण सी एटले 2:2 मतलब 2:2 2:2 2:n आ जे छे याद छे
इन शोर्ट जेटला पी होय एटला टू लेवाना अने एकदम घात में शू जेटला घटक होय एटला धारो के गण ए में एन घटक छे तो एन तो अहीं केटला पी छे तो के त्रण तो शू थशे इज इक्वल टू टू रेस टू टू रेस टू टू हवे घात में जे गणनो पावर सेट मेळवो छे ए गण में केटला घटको छे तो के जीरो तो एकदम घात में शू आवशे अहीं जीरो तो टू रेस टू वन मतलब में टू रेस टू टू फोर फोर एनो आंसर आ एक शॉर्टकट है खास ध्यान रखू नेक्स्ट एक्स इज इक्वल टू फोर रेस टू एन माइनस थ्री एन माइनस वन एंड वाय इक्वल टू नाइन इंटू एन माइनस वन तो एक्स योग वाय सीम्पल है आज एक्स है ये अपन गुणधर्म आपेलो है एने याद में फेरवीए तो एन बिलोंग्स टू कैपिटल एन है तब फराफरती एन की किमत मूको धारो कि वन मूकशो तो वन मूकशो शू थे जीरो टू मूकी तो फोर स्क्वेर सोल ओछा छ ओछा एक नौ थ्री मूकी फोर क्यूब फोर क्यूब एट्ले चौसठ चौसठ ओछा बार चौसठ ओछा बार फिफ्टी टू फिफ्टी थ्री चौसठ माइनस नौ नौ थे माइनस दस एट त्र चौप्पन थे अँ शू चौप्पन डेस 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 હવે આ વાય જે છે એમાં એનની કિંમત વારાફરતી મૂકો ધારો કે વન મૂકશો તો ઝીરો ટુ મૂકીશું તો નાઇન થ્રી મૂકીશું તો અઢાર ફોર મૂકશું તો થ્રી ટ્વેન્ટી સેવન તો એક્સ યોગ વાય તો કોમન ભેગું કરી દો તો કે ઝીરો नाइन अँ आ अठार ट्वेंटी सेवन आग चाल से तो आ रीते एक्स योग वाय छेद पर मैं तमने जीरो नाइन डेस 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 नेक्स्ट अँ तुम जो एन ऑफ ए इज इक्वल टू ए एन तो एन फाइव और एन सेवन तो एन फाइव शू थाय मतलब में अँ एनी जगह पर फाइव मूकवा तो फाइव एन ज्या फाइव सॉरी एन बिलोंग्स टू तो कैपिटल एन है तो आ शू थे पांच ने गुणित पांच दस पंदर वीस डेस 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 एन सेवन एले सातना गुणित सात चौदह एकवीस डेस 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 बंने नो छेद गण एन फाइव छेद एन सेवन आम तुम आग जसो तो अँ सात चौक अठयावीस सात पंचा पत्रीस आश् पत्रीस अँ पर आ पच्चीस तीस और पत्रीस तो अँ पत्रीस थी स्टार्ट थे पत्रीस पची आग सीतेर आमें एक वस्तु जो जो आ एन फाइव एट पांच और सात बने अविभाज्य संख्याओ है एक बीजा अविभाज्य संख्याओ जो एन फाइव और एन सेवन बने एक बीजा अविभाज्य संख्याओ है तो तब डायरेक्ट लखी सको पांच और सात ना लसा पत्रीस तो एन फाइव जवाब एन थर्टी फाइव आंसर तो तब आने कही सको इज इक्वल टू कारण कि पत्रीस गुणित ज आशे धारो कि बीजी कोई पर संख्या है तो एन लसा लई ले धारो कि एन सिक्स ने एन ट्वेल्व है तो एन सिक्स और एन ट्वेल्व ना लसा एन ट्वेल्व तो एन ट्वेल्व एन आंसर थे तो आ रीते तब एन छेद गण मिली सको मित्रों नेक्स्ट गण ए अने बी माटे ए छेद ए योग बी होल डेस इज इक्वल टू खाली जगह अँ बीजो ए रीत दाखिल है मित्रों अँ जो तमारे कोई परिणाम साबित करव हो तो परिणाम मेलव हो त्यारे हमेशा गण सिद्धांत में वेन आकृति नी एक रीत है जो सौथी सीम्पल है जो आप जो अँ आज आम ए बी बे गण है तो बे गणवाड़ी एक वेन आकृति आप दौरी वेन आकृति दौरशो जेम अहीं आखो सार्वत्रिक गण थशे गण ए गण बी ए एटले ए तो देखाय छे अहीं छेद छे कोनी साथे ए योग बी होल डेस ए योग बी एटले आखो भाग होल डेस एटले आ भाग सिवाय नो मतलब आ भाग आ जे छे ए योग बी होल डेस थशे
આ ભાગ અને આ એ એ બંને વચ્ચે છેદ છે તો આ જે મેં અન્ડરલાઈન કરી છે તે અને આ આ જે ભાગ છે આ એ એમાં કોઈ પણ લાઈન ક્રોસ થાય છે મતલબમાં બંનેમાં કોમન ભાગ કોઈ દેખાય છે તો કે નહીં કોમન ભાગ દેખાતો નથી મતલબમાં આનો જે આન્સર છે એ આન્સર થશે ખાલી ગણ ફાઈ એનો છેદ ગણ મળતો નથી છે ને સિમ્પલ એકદમ આમાં જોઈ શકો છો એક મેં લાઈન કરી છે ક્રોસ અને બીજી લાઈન છે સીધી તો બંને જે લાઈન ક્રોસ થતી હોય બંને ભેગી થતી હોય તો એ ભેગો થાય છે મતલબમાં એ વિસ્તાર એવો છે જેમાં બંને ઘટકો આવેલા છે પણ અહીંયા કોઈ પણ લાઈન ક્રોસ થતી નથી મતલબમાં કોઈ પણ કોમન ઘટકો મળતા નથી નેક્સ્ટ આપણે જોઈએ જો અહીંયા યુ સાર્વત્રિક ગણ છે એમાં એ યોગ બી યોગ સી બરાબર યુ મતલબમાં એ બી અને સીના તમામ ઘટકો ભેગા કરો તો યુ બની જાય છે એ બી અને સી સિવાયનો કોઈ પણ ઘટક આમાં છે નહીં એટલે ખાલી ભાગ આમાં મળશે નહીં જેમાં આમ ખાલી ભાગ છે એ આમાં આવતો નથી તો આપણે બોક્સને દોરીએ ડાયરેક્ટ જ એ બી અને સી દોરી દઈશું એ એ માઇનસ બી એમાંથી બી બાદ કરો એ વાળા ભાગને અન્ડરલાઈન કરવાનો પણ બી હોવું જોઈએ નહીં હવે બી માઇનસ સી તો બીમાંથી સી બાદ કરો આ બી માઇનસ સી પછી સી માઇનસ એ સીમાંથી એ બાદ કરો આ તમામનો યોગ ગણ એટલે આ જે અન્ડરલાઈન કરી છે તે વિસ્તાર તો યોગ થઈ ગયો એ આખાનો પછી ડેશ છે આખાનો ડેશ હોય તો જે અન્ડરલાઈન છે જે લાઇનિંગ છે એ સિવાયનો ભાગ કયો છે તો એ સિવાયનો ભાગ અહીંયા છે આ ભાગ જેમાં કોઈ પણ જાતની લાઈન નથી તો એ ભાગ કયો છે તો આ જે છે એ તમારો આન્સર થશે એ છેદ બી છેદ સી તો એ આપણો અહીંયા આન્સર થઈ જાય છે એટલે મિત્રો વેન આકૃતિની જે રીત છે એ બહુ સિમ્પલ થાય આ દાખલો કેલ્ક્યુલેટ કરવો ડિફિકલ્ટ છે બરાબર પણ વેન આકૃતિમાં એટલો જ સિમ્પલ થઈ જાય છે ઓકે નેક્સ્ટ જોઈએ આપણે તો ગણ એ અને ગણ બી માટે અહીંયા ફરીથી એવું જ એક પરિણામ છે તો વેન આકૃતિ દોરીશું જેમાં ગણ એ અને બી હોય એટલે કે બે વેન બે ગણવાળી વેન આકૃતિ ચલો એ માઇનસ બી એટલે એમાંથી બી બાદ કરવાનું એટલે આ ઘટક બી માઇનસ એ બીમાંથી એ બાદ કરો એટલે આ ભાગ શક્ય હોય તો એક વખત તમે જે પ્રકારની લાઈન કરી છે એના કરતાં વિરુદ્ધ પ્રકારની લાઈન કરવી જો એક આડી હોય તો એક ત્રાસી કરવી આ રીતે અને પછી એ છેદ બી એટલે આ ભાગ આ ત્રણે ત્રણ શું કરવાનું છે યોગ કરવાનું છે તો ત્રણે ત્રણ ભેગું કરી દો તો તમને કયો ભાગ દેખાય છે આ ભાગ જે છે એ ભાગ કયો છે તો કે એ યોગ બી તો આનો આન્સર થશે એ યોગ બી સિમ્પલ છે નેક્સ્ટ એક્સ એ ચારનો ગુણિત છે અને બી એ છનો ગુણિત છે તો એ છેદ બી આપણે હમણાં જ એક દાખલો જોયો એન ફાઈવ છેદ એન સેવન આ એ જ છે તે એન ફાઈવ મતલબમાં શું હતું એ એક ગુણધર્મ બતાવ્યો હતો જે એન ફાઈવ એ પાંચનો ગુણિત હતા પાંચ દસ પંદર વીસ પચીસ ત્રીસ એ રીતે અને એન સેવન એ સાતનો ગુણિત હતું સેમ અહીંયા સિમ્પલ લખ્યું છે કે ભાઈ એ ચારનો ગુણિત છે અને બી એ છનો ગુણિત છે તો એ છેદ બી શું થશે ચાર અને છ બંનેના લસા એ છેદ બી શું થશે ચાર અને છ બંનેનો લસા તો ચાર અને છ નો લસા શું થાય તો કે ટ્વેલ તો આ થશે ટ્વેલ્વ નો ગુણિત સિમ્પલ આન્સર છે ઓકે નેક્સ્ટ
નંબર ઓફ યુ ઇક્વલ ટુ 20, નંબર ઓફ એ ઇક્વલ ટુ 12, નંબર ઓફ બી ઇક્વલ ટુ 9, નંબર ઓફ એ છેદ બી ઇક્વલ ટુ 4, ધેન ફાઇન્ડ આઉટ ધ નંબર ઓફ એ યોગ બી હોલ ડેશ. સૌ પ્રથમ મિત્રો, નંબર ઓફ એ યોગ બી હોલ ડેશ મેળવવું હોય તો આપણી પાસે નંબર ઓફ એ યોગ બી હોવું જોઈએ. તો આપણે નંબર ઓફ એ યોગ બી મેળવીએ. નંબર ઓફ એ યોગ બી નું સૂત્ર શું છે? નંબર ઓફ એ પ્લસ નંબર ઓફ બી માઇનસ નંબર ઓફ એ છેદ બી. તો નંબર ઓફ એ આપણી પાસે 12 છે, પ્લસ નંબર ઓફ બી આપણી પાસે 9 છે, માઇનસ નંબર ઓફ એ છેદ બી ઇઝ ઇક્વલ ટુ 4. તો 9 માઇનસ 4 5, 5 માં એડ થાય 17. તો નંબર ઓફ એ યોગ બી હોલ ડેસ યુમાંથી એટલે કે 20માંથી 17 બાદ કરો એટલે 3 એનો આન્સર. સિમ્પલ. નેક્સ્ટ, એક સર્વેમાં 63% ભારતીયોને ચીઝ પસંદ છે અને 76% ભારતીયોને સફરજન પસંદ છે. તો એક્સ ભારતીયોને બંને પસંદ હોય તો એક્સ ઇક્વલ ટુ ખાલી જગ્યા. અહીંયા ચીઝ અને સફરજન બે, તો બે પ્રકારની આપણે વેન આકૃતિ દોરીએ. આવો કોઈ વ્યવહારિક એક્ઝામ્પલ હોય તો પણ મિત્રો તમે વેન આકૃતિથી સોલ્વ કરી શકો છો. ચીઝ અને સફરજન મતલબમાં બે, એક ગણને તમે ચીઝ કહેશો, બીજા ગણને તમે સફરજન કહેશો. બંને એક્સ એક્સ ટકા ભારતીયોને બંને પસંદ છે. તો બંને મતલબમાં વચ્ચે જેને તમે એક્સ નામ આપ્યું છે. ચીઝ કેટલા? 63% છે. તો ચીઝ એટલે આખો ભાગ થાય. આખા ભાગમાંથી અહીંયા એક્સ તો આવી ગયું, તો આ જે છે એ શું થશે? 63 - x. એ જ રીતે સફરજન 76% છે. તો આખો ભાગ એ જે છે 76 છે, એમાં એક્સ તો અહીંયા છે, તો આ શું થશે? બરાબર છે. હવે અહીંયા જે છે કેલ્ક્યુલેશન તે પર્સન્ટેજમાં છે. પર્સન્ટેજ હંમેશા 100 ઉપર ગણાય છે. મતલબમાં ચીઝ અને સફરજન જે છે ટોટલ કેટલા થવા જોઈએ? 100. તો આનો તમે સરવાળો કરો જે 100 થવો જોઈએ. તો આપણે કરીએ સરવાળો. અહીંયા 63 - x પ્લસ એક્સ પ્લસ 76 - x ઇઝ ઇક્વલ ટુ 100. એક્સ એક્સ કેન્સલ. આ એક્સ પહેલી બાજુ જવા દો, જે પ્લસ થઈ જાય. 63 વત્તા 76 140, સોરી 139 માઇનસ 100 ઇઝ ઇક્વલ ટુ 39. મિનિમમ 39% જે છે જે બંને પસંદ કરતા હોય. ઓકે મિત્રો, અહીંયા સરસ મજાનો આપણો આ જે ચેપ્ટર છે એમાં સારી એવી ડેફિનેશન જોઈ, જે NCERTમાં અને JEEમાં પણ આવતી હોય. એ જ રીતે આપણે એવા JEEને લાયક દાખલાઓ પણ જોયા છે. એમાં રીત તમને મેં કીધી છે. જો કોઈ પરિણામ સાબિત કરવું હોય અથવા કોઈ તમને એક વ્યવહારિક દાખલાઓ આપેલા હોય ત્યારે તમારે હંમેશા વેન આકૃતિથી એ દાખલાઓ સોલ્વ કરી શકો છો. ઓકે આવજો.